નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિ આ વિષય પર વાત કરીશું. ત્રિકોણમિતિ એટલે ઇંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રી. તો ચલો હવે આગળ વધીએ. તો ચલો શરૂઆત કરીએ પ્રાસ્તાવિકથી. તો ટ્રિગોનોમેટ્રી અથવા ત્રિકોણમિતિ એટલે શું? ત્રિકોણમિતિનો સૌ પ્રથમ ઉપયોગ આર્યભટ્ટે કર્યો હતો. ત્રિકોણમિતિ અથવા ટ્રિગોનોમેટ્રી એ ત્રણ ગ્રીક શબ્દો એટલે ટ્રી, ગોન અને મેટ્રોન ના સંયોજનથી બનતો છે, જેમાં ટ્રી એટલે ત્રણ, ગોન એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ. તો ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓના અને ખૂણાઓના માપકરણ સંબંધી અભ્યાસ છે. ત્રિકોણમિતિના આપણા વાસ્તવિક જીવનમાં ઘણા જ ઉપયોગ છે. જેમ કે એક ઉદાહરણ છે આ ઝાડની ઊંચાઈ માપવાનું. અહીંયા આપણને ઝાડ આપણાથી કેટલું દૂર છે અને એની ઊંચી ટોક કેટલો એંગલ અથવા કોણ બનાવે છે એ ખબર હોય તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને એની ઊંચાઈ h માપી શકાય છે. તો ચલો હવે આપણે શીખીએ ત્રિકોણમિતિય ગુણોત્તરો. ત્રિકોણમિતિય ગુણોત્તરો એટલે ઇંગ્રેજીમાં ટ્રિગ્નોમેટ્રિક રેશિયોસ. તો પ્રસ્તુત છે એક કાટકોણ ત્રિકોણ ABC, જ્યાં કોણ સી એ કાટકોણ છે. આ ત્રિકોણમાં આપણે બાજુ AB અથવા કાટકોણની સામેની બાજુને કર્ણ એમ કહીએ છીએ. કર્ણ એટલે ઇંગ્રેજીમાં હાઇપોટેન્યુઝ. એવી જ રીતે આપણે બાજુ BC ને ખૂણા A ની સામેની બાજુ અથવા ઓપોઝિટ સાઈડ એમ કહીએ છીએ, અને બાજુ AC ને ખૂણા A ની પાસેની બાજુ અથવા એડજસન્ટ સાઈડ એમ કહીએ છીએ. તો ચલો હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોને વ્યાખ્યાયિત કરીએ. પ્રથમ છે સાઈન A અથવા SINA, એટલે સાઈન A. એ છે ખૂણા A ની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર, એટલે ખૂણા A ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આ આકૃતિના હિસાબે BC ભાગ્યા AB. એવી જ રીતે કોસાઈન A અથવા કોસ A એ ખૂણા A ની પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે, એટલે બાજુ AC ભાગ્યા બાજુ AB. અને ટેન્જન્ટ A અથવા ટેન A એ છે ખૂણા A ની સામેની બાજુ ભાગ્યા ખૂણા A ની પાસેની બાજુ, એટલે બાજુ BC ભાગ્યા બાજુ AC. અહીંયા કોણ A એ એક લઘુકોણ છે. તો ચલો હવે આપણે બાકીના વધેલા ત્રિકોણમિતિય ગુણોત્તરોને વ્યાખ્યાયિત કરીએ. આમાં પ્રથમ છે કોસેકન્ટ A અથવા કોસેક A, જે છે કર્ણ અથવા હાઇપોટેન્યુઝ અને ખૂણા A ની સામેની બાજુનો ગુણોત્તર, એટલે બાજુ AB ભાગ્યા બાજુ BC. એવી જ રીતે સેકન્ટ A અથવા સેક A એ છે કર્ણ અને ખૂણા A ની પાસેની બાજુનો ગુણોત્તર, એટલે બાજુ AB ભાગ્યા બાજુ AC. અને કોટેન્જન્ટ A અથવા કોટ A એ છે ખૂણા A ની પાસેની બાજુ ભાગ્યા ખૂણા A ની સામેની બાજુ, એટલે બાજુ AC ભાગ્યા બાજુ BC. આ વિષયમાં એક મહત્વની નોંધ છે. નોંધ એ છે કે બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો અવિચલ એટલે ઇનવેરિયેબલ હોય છે. આનો અર્થ એમ થાય છે કે બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો અંદર વ્યાખ્યાયિત કરેલા કોણ પર આધારિત હોય છે. જેમ કે સાઈન A, સાઈન A આમાં છે કોણ A, તો આ સાઈન A ફક્ત કોણ A પર આધારિત રહેશે. એટલે કોઈ પણ ત્રિકોણ ABC માં એમાં સાઈન A એ ખાલી ખૂણા A ના માપ પર આધારિત રહેશે. આ અવિચલતા આપણે ત્રિકોણના સમરૂપતાથી બતાવી શકીએ છીએ. ચલો હવે જોઈએ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના મહત્વના ગુણધર્મો. તો આપેલ છે એક કાટકોણ ત્રિકોણ ABC, જેમાં ખૂણા C નું માપ છે થીટા. થીટાને આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ ત્રિકોણમાં ક્યારે પણ સાઈન થીટા 0 થી 1 ના વચ્ચે જ રહેશે. એનું કારણ એ છે કે
બાજુ બીસી એ સૌથી લાંબી બાજુ હોય છે, એટલે ગુણોત્તર કાયમ શૂન્યથી એકના વચ્ચે આવે છે. એવી જ રીતે કોસ થીટા પણ શૂન્યથી એકના વચ્ચે આવે છે. પણ જ્યારે આપણે ટેન થીટા જોઈએ ત્યારે માપ બીસી એ અંશમાં આવે છે, એટલે ટેન થીટા એ શૂન્યથી અસંખ્ય સુધી જઈ શકે છે, એટલે શૂન્યથી ઇન્ફિનિટીના વચ્ચે હોય છે. એવી જ રીતે કોટ થીટા પણ શૂન્યથી અસંખ્ય હોય છે, અને સેક થીટા હોય છે એકથી અસંખ્યના વચ્ચે, અને કોસેક થીટા પણ એકથી અસંખ્યના વચ્ચે. અહીંયા મહત્વની વાત એ છે કે થીટા જે આપણું ખૂણા સી નું માપ છે એ શૂન્યથી નેવના વચ્ચે હોવું જોઈએ. તો ચલો હવે આપણે જોઈએ ત્રિકોણમિતીય ગુણોત્તરોના નિત્ય સમૂહ. નિત્ય સમૂહ એટલે ઇંગ્રેજીમાં આઈડેન્ટિટીઝ. તો આપેલ છે કાટકોણ ત્રિકોણ એબીસી જેમાં ખૂણા સી નું માપ છે થીટા. તો આ કાટકોણ ત્રિકોણમાં ટેન થીટા બરાબર થાય છે સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. આ આપણે આ રીતે સાબિત કરી શકાય છે. સાઈન થીટાની વ્યાખ્યા પ્રમાણે એ બરાબર થાય છે એબી ભાગ્યા બીસી. એવી જ રીતે કોસ થીટા બરાબર થાય છે એસી ભાગ્યા બીસી. તો સાઈન થીટા બાય કોસ થીટા એટલે સાઈન થીટા ભાગ્યા કોસ થીટા ને આપણે એબી ભાગ્યા બીસી આ પૂર્ણ ભાગ્યા એસી ભાગ્યા બીસી એમ લખી શકાય છે. તો આમાં આપણે બીસી અને બીસી ને કાપીને લખી શકીએ સાઈન થીટા ભાગ્યા કોસ થીટા એ બરાબર છે એબી ભાગ્યા એસી, અને ટેન થીટાની વ્યાખ્યા પ્રમાણે એબી ભાગ્યા એસી એ બરાબર છે ટેન થીટા, એટલે સાઈન થીટા ભાગ્યા કોસ થીટા એ બરાબર છે ટેન થીટા. એ જ રીતે આપણે બીજી બધી વસ્તુઓ પણ બતાવી શકીએ છે, જેમ કે કોટ થીટા બરાબર છે કોસ થીટા ભાગ્યા સાઈન થીટા, અને કોટ થીટા ગુણ્યા ટેન થીટા બરાબર છે એક. એવી જ રીતે કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર છે એક, અને સાઈન થીટા ગુણ્યા કોસેક થીટા બરાબર છે એક. આ બધી ત્રિકોણમિતીય ગુણોત્તરોના નિત્ય સમૂહ છે. તો ચલો હવે આપણે જોઈએ વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો પ્રસ્તુત કોષ્ટકમાં જ્યારે પણ ખૂણા A નું માપ શૂન્ય અથવા ત્રીસ અથવા પિસ્તાલીસ અથવા સાઈઠ અથવા નેવું હોય ત્યારે એના ત્રિકોણમિતીય ગુણોત્તરોનું માપ કેટલું હોય એ આપ. આમાં આપણે જોઈ શકાય છે કે સાઈન A જે છે એ શૂન્યથી નેવુંમાં શૂન્યથી એકના વચ્ચે રહે છે અને વધતું જ રહે છે, એટલે સાઈન A શૂન્યથી નેવુંમાં વધતું હોય છે. એવી જ રીતે કોસેમાં જોઈએ તો ઊંધું છે એ શૂન્યથી નેવુંમાં ઘટે છે. કોસે શૂન્ય પર એક હોય છે અને નેવું પર શૂન્ય. એવી રીતે ટેન A એ પણ શૂન્યથી નેવુંમાં વધતું હોય છે, અને કોસેકે એ જ રીતે સેકે અને કોટેમાં પણ આપણે એનું વર્તન જોઈ શકાય છે. તો ચલો હવે આપણે જોઈએ સાઈન થીટા શૂન્યથી નેવુંમાં કેમ વધે છે. તો આ ચાર આકૃતિમાં ધ્યાન આપીએ. તો આમાં પ્રથમ આકૃતિમાં આપણે થીટા બહુ જ નાનો અથવા શૂન્યથી નજીક લીધો છે, એટલે એને એની સામેની બાજુ પણ બહુ જ નાની છે, અને આમાં કર્ણ છે 2x ના બરાબર. હવે જેમ થીટા શૂન્યથી ત્રીસ સુધી જાય એટલે બીજી આકૃતિમાં જોઈએ તો એની સામેની બાજુ પણ વધે છે, એટલે હવે સામેની બાજુ થઈ જાય છે x ના બરાબર. એવી જ રીતે થીટા ત્રીસથી સાઈઠ સુધી જાય તો એની સામેની બાજુ હજુ વધે છે, એટલે જ જેમ જેમ કોણ વધતો જાય એમ એની સામેની બાજુ પણ વધતી જાય છે, એટલે જેમ થીટા વધે એમ એની સામેની બાજુ વધે, અને કર્ણ આપણે બધામાં સરખો જ રાખ્યો છે. આપણે જાણીએ જ છીએ કે સાઈન થીટા બરાબર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કર્ણ તો બધામાં સરખો જ છે, એટલે સાઈન થીટા અને સામેની બાજુ પ્રમાણસર થઈ જશે, એટલે જેમ જેમ સામેની બાજુ વધશે એમ સાઈન થીટા પણ વધશે, એટલે સાઈન થીટા શૂન્યથી નેવું સુધી વધે છે. હવે આપણે જોઈએ ટેન થીટા થીટા બરાબર નેવું પર કેમ અવ્યાખ્યાયિત છે.
આપણે જાણીએ જ છે કે ટેન થીટા બરાબર છે સાઈન થીટા ભાગ્યા કોસ થીટા, અને થીટા બરાબર 90 ઉપર કોસ થીટા ની કિંમત થાય છે શૂન્ય. કોઈ પણ વસ્તુ ભાગ્યા શૂન્ય એ અવ્યાખ્યાયિત કહેવાય છે. આને આપણે એક ઉદાહરણથી જોઈએ. જેમ આપણે કરીએ 1/10, જેની કિંમત થાય છે 0.1 અથવા 0.1. હવે 1/1 કરીએ, આની કિંમત થાય છે 1. 1/0.1, આની કિંમત થાય છે 10. આમાં આપણે એ જોઈએ છે, જેમ જેમ ડાબી બાજુનો છેદ આપણે ઓછો કરતો જઈએ એવી રીતે જમણી બાજુ વધતી જાય છે. હવે હજુ ઓછો કરીએ તો 1/0.01, જેની કિંમત થાય છે 100, અને 1/0.00001, જેની કિંમત થાય છે 1,00,000. એટલે જેમ જેમ છેદ શૂન્યની તરફ જશે એમ એમ જમણી બાજુ અસંખ્યની તરફ જશે. અને કેમ કે અસંખ્યની વ્યાખ્યા ના આપી શકાય એટલે એ અવ્યાખ્યાયિત કહેવાય છે. એટલે ટેન થીટા થીટા બરાબર 90 ઉપર અવ્યાખ્યાયિત હોય છે. એવી જ રીતે બાકી બધા ગુણોત્તરો માટે પણ જે અવ્યાખ્યાયિત છે એમના માટે પણ આવી જ રીતે કારણ આપી શકાય છે. તો ચલો હવે આપણે જોઈએ કોટિકોણ વિશેના ત્રિકોણમિતિય ગુણોત્તરો. કોટિકોણ એટલે ઇંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. કોટિકોણ એટલે એવા બે કોણ જેમનો સરવાળો 90 થાય. આપેલ ત્રિકોણમાં ખૂણા A નું માપ છે થીટા, અને આપણે એ જાણીએ જ છીએ કે કોઈ પણ ત્રિકોણમાં બધા ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો એનાથી આપણને મળી રહે છે કે ખૂણા C નું માપ છે 90/થીટા, એટલે 90/થીટા એટલે 90-થીટા. અહીંયા ખૂણા A અને ખૂણા C ના માપનો સરવાળો 90 થાય છે, એટલે ખૂણો A અને ખૂણો C એ બંને એકબીજાના કોટિકોણ છે. તો હવે આ ત્રિકોણમાં સાઈન થીટા બરાબર છે સાઈન A, જે બરાબર છે BC/AC. એવી જ રીતે કોસ 90-થીટા બરાબર છે BC/AC. તો આનાથી આપણને મળી રહે છે કે સાઈન થીટા બરાબર છે કોસ 90-થીટા, જે થીટા આપણો 0 થી 90 ના વચ્ચે છે. એ જ રીતે આપણે આ બધું પણ સાબિત કરી શકીએ છે. ચલો હવે જોઈએ આપણે ત્રણ મહત્વના ત્રિકોણમિતિય નિત્ય સમૂહ. આપેલ આકૃતિમાં કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણા C નું માપ છે થીટા. આ ત્રિકોણમાં સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર થશે AB/AC નો સ્ક્વેર પ્લસ BC/AC નો સ્ક્વેર. એમની વ્યાખ્યા પ્રમાણે એ બરાબર થશે AB² પ્લસ BC² પૂર્ણ ભાગ્યા AC². તો આમાં હવે આપણે પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો આ ત્રિકોણમાં AB² પ્લસ BC² એ બરાબર છે AC² પાયથાગોરસ પ્રમેયના હિસાબે. તો સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર થઈ જશે AC² / AC² જે છે 1. એટલે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર થઈ જશે 1. એ જ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર છે 1, અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા પણ બરાબર છે 1. ચલો હવે આપણે એક પ્રશ્ન સોડવીએ. પ્રશ્ન છે, સાબિત કરો કે ટેન 1 ગુણ્યા ટેન 2 ગુણ્યા ટેન 3 એવું ટેન 89 સુધી બરાબર છે 1. આ સાબિત કરવા માટે આપણે લઈશું ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર છે ટેન 1 થી ટેન 89 સુધી ગુણાકાર, જે બરાબર છે ટેન 1 ગુણ્યા ટેન 89 આ ગુણ્યા ટેન 2 ગુણ્યા ટેન 88. એવી જ રીતે છેક ટેન 44 ગુણ્યા ટેન 46 આ ગુણ્યા ટેન 45. આ બરાબર થશે ટેન 1 ગુણ્યા કોટ 1 આ ગુણ્યા ટેન 2 ગુણ્યા કોટ 2 એવું જ છેક ટેન 44
ગુણ્યા કોટ 44 આ ગુણ્યા ટેન 45 સુંદી. આનું કારણ છે કોટિકુણ નિત્યસમ, એટલે ટેન 90 માઇનસ થીટા બરાબર છે કોટ થીટા. તો અહીંયા આપણે થીટા બરાબર 1 નાખીશું તો આપણને મળશે ટેન 89 બરાબર કોટ 1, એટલે આપણે ટેન 89 ને કોટ 1 એમ લખી રહ્યા છે. આ બરાબર થશે 1 ગુણ્યા 1 ગુણ્યા છેક 1 ગુણ્યા 1. આનું કારણ થશે કેમ કે કોટ થીટા ગુણ્યા ટેન થીટા બરાબર છે 1, આ પણ એક નિત્યસમ છે, એટલે ડાબી બાજુ બરાબર થઈ જશે 1, જે બરાબર છે જમણી બાજુ. આ રીતે આપણે સાબિત કરી શકાય છે. આભાર.